કાંકરેજના થરા ખાતે બેચરબાપા પરિવાર દ્વારા યોજાઈ રહેલા ભરવાડ સમાજના પંચામૃત મહોત્સવમાં કાંકરેજ તાલુકાના આગેવાનો, સરકારી અધિકારીઓ, પોલીસ સ્ટાફ તેમજ સ્વયંસેવકોની સુંદર કામગીરી. વાત કરવામાં આવે કે પંચામૃત મહોત્સવ દરમિયાન ગઈકાલે 1509 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા બાદ આજે 1501 નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. જ્યારે આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી થરા ખાતે પહોંચીને નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. જ્યારે મુખ્યમંત્રીના આગમનને લઈને જિલ્લાનું પોલીસ વિભાગ અને આયોજક મંડળ તમામ પ્રકારની તૈયારીઓથી બન્યું હતું સજ્જ. આજે સમૂહલગ્ન નિહાળવા કાંકરેજ તાલુકાના લોકો મોટી સંખ્યામાં ઉમટી આ સુંદર કાર્યમાં હાજરી આપી હતી. સમસ્ત ભરવાડ સમાજનો પંચામૃત મહોત્સવ અને એ પ્રસંગે સમાજે આમંત્રણ આપેલું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી, ગૃહમંત્રીશ્રી, વિધાનસભાના અધ્યક્ષશ્રી, અહીં દીકરીઓને આશીર્વાદ આપવામાં આવેલા, એમને કથાનો પણ શ્રવણનો લાભ લીધો. આ સમાજની અમારી વર્ષો જૂની માંગણી હતી સરકાર પાસે. આ સમાજ શિક્ષણની બાબતનો ખૂબ પછાત છે, તો એના માટે અમારે ગાંધીનગરમાં શિક્ષણ સંકુલ બનાવવું છે. સરકાર પાસે માંગણી અમે મૂકી અને એનો સકારાત્મક પ્રતિભાવ પણ મુખ્યમંત્રીશ્રી અમને આપ્યો છે. અમે જાહેરાત પણ કરી અને મૌખિક પણ વાત કરી કે સરકાર તમારી સાથે છે અને યોગ્ય કરશે, એનાથી અમને ખૂબ સંતોષ છે. બાપુ, આપે કહ્યું 900 વર્ષ પહેલા એક વખત આવા લગ્ન થયા હતા, બીજી વખત થઈ રહ્યા છે, કેવું લાગી રહ્યું છે અને શું? અંદાજે 914 વર્ષ પહેલા આ ભૂમિ ઉપર જ્યાં આપણે ઉભા છે ત્યાં અમારા મહાન સંત થઈ ગયા જાજાવાડા દેવ, એમના સાનિધ્યમાં 3005 જે ભૂમિ ઉપર ઉભા છે ત્યાં થયેલા. એ વખતે તો અમે હતા નહીં, પણ અમારા પૂર્વજોની વાત ઉપરથી અમને એવું જાણવા મળેલું. એ વખતે 900 વર્ષ પહેલા જયારે કોઈ સાધન સગવડ રસ્તા વાહનની કઈ વ્યવસ્થા નહોતી, ત્યારે પણ આ સમાજ આવું કરી શકતો હતો, એ અમારા માટે ગૌરવની બાબત છે. અને એ પછી 900 વર્ષ પછી આ સમૂહ એ જ ભૂમિ ઉપર એ સ્થળ ઉપર થાય છે, એનાથી અમને ખૂબ અતિ આનંદ છે. અને ભગવાન પાસે માંગણી અમે કરીએ છીએ કે આવા નવા શુભ કાર્યો ભગવાન અમારી પાસે સદા કરાવતો. અને બીજી વાત કે આવડો મોટો પ્રસંગ છે, છતાં 3000 ને 2001 દીકરીના સમૂહ લગ્ન પ્લસ અત્યારે સંપૂર્ણ સુખ શાંતિથી સંપન્ન થયા છે, એ બાબતમાં પણ ખૂબ અમને આનંદ છે. અને ભગવાનના આશીર્વાદ કાયમ અમારા સમાજ પર ઉતરતા રહે એ ભગવાનને પ્રાપ્ત.